આસી તેઓ બે અને થઈ ક્યાં સમાધિ જેમ જોગ કળા હોય સાધી. આમ બેઠા હતા અચાનક પદ્માસન બંને જણાએ વાળ્યું છે. કુબેરભાઈએ પણ પદ્માસન વાળ્યું કહેતા બાપુભાઈએ, અને રણછોડદાસે પણ પદ્માસન વાળ્યું છે. સમાધિના નિયમ છે, આઠ અંગ સધાય ત્યારે સમાધિ સુધી જવાય છે. કાયમના અભ્યાસી હોય એ સ્થિતિમાં સમાધિમાં જવા માટે પોતાના શરીરને એમણે તૈયાર કર્યું છે. ભગવાનની દ્રષ્ટિ પડી એની સાથેની આ વાત છે. કાશીદાસ મોટાના ઘરમાં મહારાજે આપેલો પરચો છે પહેલો વહેલો, શ્રી મહારાજની દ્રષ્ટિ પડતાની સાથે, તેઓ બે અને થઈ ત્યાં સમાધિ જેમ જોગ કળાના અભ્યાસી, જઈને જોયું અક્ષર ધામ દીઠા ત્યાં પણ શ્રી ઘનશ્યામ. જેવી મૂર્તિ કાશીદાસભાઈ ના ઘરમાં છે, ત્રણ છોગા વાળી પાગ ને જરિયાની વસ્ત્રો પહેર્યા છે, હમણાં જ ઠાકોરજી જેમની આગળ જમાડ્યા અને પ્રસાદી લીધી, એ ઘનશ્યામ સ્વરૂપ પણ અક્ષરધામની અંદર કાશીદાસ મોટાના ઘરમાં બાપુભાઈને, કુબેરદાસને, રણછોડદાસને દેખાણું છે. ચિંતામણીઓ ચારેય બાજુ જડ્યા હોય, કલ્પવૃક્ષની જ્યાં છોડો ઉડતી હોય, અક્ષરધામ જોયું છે. અદ્ભુત અક્ષરધામ છે. કરોડો મુક્તો પરમેશ્વર શ્રીજી મહારાજની સેવામાં હાથ જોડીને ઊભા છે. બ્રહ્મા વિષ્ણુ શિવ એવાના દર્શન નથી થતું, સહેજે સહેજે દર્શન નથી થતું. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને આવું દર્શન થાય છે. દર્શન બાપુભાઈને બોચાસણમાં થયું. ચારે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ શ્રીજી મહારાજની આગળ ઉભા રહીને ગાન કરે છે. અદ્ભુત ઐશ્વર્ય જોયું છે. ત્યાં તો તેઓ સમાધિથી જાગ્યા, પ્રભુને પ્રેમે પગે લાગ્યા. ભગવાન આગળ ફરી એક વાર દંડવટ કર્યા છે. ઓહો, તમે તો બ્રહ્માંડના અધિપતિ છો, અક્ષરધામના અધિપતિ ઘનશ્યામ, અમે આજે ધન્ય થઈ ગયા. મહારાજ વડતાલ ચાલો ને, પ્રાર્થના કરી છે. વળી વિનંતી કરી જોડી હાથ, એ વડતાલ ચાલો મુનિનાથ. મહારાજ વડતાલ પધારો. કાનદાસ બોલ્યા, ત્યાં તો ચોરોનો ત્રાસ છે, પરદેશી આવે છે, એના વાહન ચોરી જાય છે, લોકોના વસ્ત્ર પણ ચોરી જાય છે. રણછોડદાસ બોલ્યા, એવા લોકોને ત્યાં અમે ભગવાનને નહીં ઉતારીએ, અમારા ઘેર ઉતારીશું. અમારે ઘેર કોઈ ઉતારો કરે અને કોઈ હરકત કરે ને તો અમારું ગામમાં ચાલે છે. અમે મોટા પાટીદાર છીએ, અમે સાત ભાઈ છીએ, અમારા બાપ આઠ, અમે મળીને બરાબર સાબદા છીએ, અમારા ઘરમાં કોઈથી કશું ન થાય. એ પ્રસાદીનું મકાન પણ આજે વડતાલની અંદર છે. શ્રીજી મહારાજ કે અમને કોઈનો ત્રાસ નથી, અમે કાલે જરૂર વડતાલ આવીશું, તમે ચિંતા ન રાખશો. મહારાજે વચન આપ્યું. બાપુભાઈ અને રણછોડદાસ વડતાલ જવા વિદાય થયા. શ્રીજી મહારાજ રાત્રે પોઢી ગયા છે બોચાસણમાં. મહારાજની સાથે ઘણા સેંકડો સંતો છે. મહારાજે પાંચ સંતોને રાખ્યા અને એવું કહ્યું કે બાકી બધા સંતો આનંદાનંદ સ્વામીની સાથે સત્સંગ કરાવવા માટે જાઓ. અને હા, એક કામ કરજો, આનંદાનંદ સ્વામીની સાથે જેતલપુર જાઓ ને તો ડાકોર દર્શન કરીને જજો. કેટલાકને એવું કીધું કે તમે કાનનમાં જજો, એવી આજ્ઞા કરી એટલે મહારાજને પગે લાગીને બધા ત્યાંથી નીકળ્યા. બરાબર બીજે દિવસે છ ઘડી દિવસ ચડ્યો એટલે બપોરના બાર વાગ્યા ત્યારે શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ પધાર્યા છે. બદરી તળું સુંદર ભાળી જઈ ત્યાં ઉતર્યા વન માળી, દીઠો કૂપ તે પશ્ચિમ થામ, ગંગા જળિયો છે તે હનું નામ. શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા પ્રથમ વાર. બોચાસણથી મહારાજ આવ્યા, સૌ પ્રથમવાર આવીને બદ્રીના વૃક્ષની નીચે મહારાજ ઉતર્યા છે. પશ્ચિમ દિશામાં એટલે સભા મંડપની પાછળના ભાગમાં ગંગા જળિયો કુવો છે. સંત સહિત મહાપ્રભુ નાયા, બેઠા જ્યાં શુભ બદરીની છાયા. સૌ પ્રથમવાર મહારાજ વડતાલ પધાર્યા ત્યારે ગંગા જળિયા કુવાએ નાયા છે.
નાઈ ને મહારાજ બદ્રી વૃક્ષની છાયામાં બેઠા, ત્યાં જ સંજાદિક કર્મો મહારાજે કર્યા છે, બોરડીના ફળ મહારાજે તોડ્યા છે, પોતાની સાથે રહેલા શાલિગ્રામને મહારાજે ધરાવ્યા છે, જે શાલિગ્રામ વનની અંદર મહારાજની પાસે હતા, જે મહારાજે કમંડળું ભરી ભરીને સુંદરવનમાં પાણી પાયું હતું, જ્યાં પાર્વતી માતા અને ભગવાન ભોળાનાથ સાથો આપવા આવ્યા હતા, એ પ્રસાદીના શાલિગ્રામ દેવ નારાયણ જોડે હતા, શાલિગ્રામ એને બોરડીના ફળ ધરાવ્યા છે, જમ્યા તે ફળ સારંગ પાણી બદરીને બહુ જ વખાણ્યા. શું સુંદર મીઠા ફળ છે, આ તો બહુ સરસ બોરડી છે. બધા હરિભક્તોને જાણ થઈ વડતાલના વાજિંત્રો લઈને આવ્યા છે. મહારાજને કહે છે, મહારાજ આ બોરડીની નીચે ના રહેવાય, અમારે ઘેર પધારો ને. મહારાજ બોલ્યા, સુણી બોલ્યા શ્રી ભગવાન, અતિ વાલું લાગે છે આ સ્થાન, થોડી વાર તો બેસીએ અહીં, પછી ઉતરશું પૂરમાં. અહીં થોડી વાર બેસવા દો ને, અમને બહુ સરસ લાગે. થોડી વાર બોરડીની સામે જુએ, થોડી વાર માણસોની સામે જુએ, હરિભક્તો જે તેડવા આવ્યા હતા એની સામે જુએ છે, થોડી વાર બોરડીની સામે જુએ, થોડી વાર સંતોની સામે જુએ છે. મહારાજ શ્રી મહારાજને બોરડીની સામે જોયું, હરિભક્તોની સામે જોયું, એટલે બાપુ ભયથી રહેવાયું નહીં. બોલ્યા, ભગવાન આ બોરડી છે ને બહુ પ્રતાપી બોરડી છે. મને એક સંન્યાસી મહારાજ અહીં આવ્યા હતા, એમણે એવું કહ્યું હતું કે આ બોરડીના વૃક્ષની નીચે પ્રગટ ભગવાન આજે પ્રગટ થયા છે, ભગવાન સ્વયં નારાયણ આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે અને એ અહીંયા આવીને બિરાજમાન થશે. એટલે આજે તો બહુ આનંદ થયો, મહારાજ તમે તો પ્રગટ ભગવાન છો, તમે વડતાલમાં પહેલી વાર પધાર્યા છો, અમારી આ ભૂમિને ધન્ય બનાવી દીધી. મહારાજ અમને જે વરદાન મળેલું હતું ને એ સફળ થઈ ગયું. શ્રીજી મહારાજ મંદ મંદ હસ્યા છે, પછી કહે છે, ચાલો ચાલો તમારે ઘેર જઈએ. બાપુભાઈને ઘેર આવ્યા, ખડકીના મેળે શ્રીજી મહારાજને ઉતારો આપ્યો છે. શ્રીજી મહારાજને સંતો ત્યાં ઉતર્યા, અનંત લોકો આજુબાજુના ગામડાઓમાંથી સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા છે પ્રથમવાર એવું જાણ્યું, એટલે બધાએ વડતાલની અંદર આવ્યા છે. શ્રીજી મહારાજ જેવા હરિભક્તો પોતાની પાસે આવે, નજર સમક્ષ આવે, એટલે કથા વાર્તા કરે છે, જ્ઞાન આપે છે, સંસારની અસારતાની વાત કરે છે, દેહની નાશવંતતાની વાત કરે છે, કોઈને ચમત્કાર જણાવે છે. બાપુભાઈના ઘરમાં ભગવાન દિવ્ય દ્રષ્ટિ કરે છે, એની સાથે વડતાલમાં આવેલા શ્રીજી મહારાજના દર્શનાર્થે આવેલા હરિભક્તોને સમાધિ થાય છે. બધા એમ જાણે છે આવી સુખદાયી મૂર્તિ સહજાનંદ સ્વામી આપણને મળ્યા, આપણે ધન્ય થઈ ગયા. બાપુભાઈના 7 દીકરાઓ છે, એકનું નામ રણછોડદાસ છે, બીજાનું નામ બેચરદાસ છે, ત્રીજાનું નામ દાજીભાઈ છે, ચોથાનું નામ કાનદાસ છે, પાંચમાનું નામ ભાઈજીભાઈ છે, છઠ્ઠાનું નામ વ્રજભાઈ છે, સાતમાનું નામ મૂળજીભાઈ છે. રણછોડદાસની નારી હતા, ઘરવાળા, એમનું નામ રંગબાઈ છે, બહુ સદગુણી છે. સારા પવિત્ર બ્રાહ્મણ બોલાવો. રંગબાઈ આજે તો મહારાજ આવ્યા છે, ભગવાન પધાર્યા છે, આટલા બધા સંતો આવ્યા છે, બ્રાહ્મણને બોલાવીને સરસ મજાની રસોઈ બનાવો. પુરુષોત્તમ પરબ્રહ્મ જે હ એ જમસે આપણે ઘેરે હ, પછી તેણે રસોઈ કરાવી, જમ્યાનાથ નૈવેદ્ય ધરાવી. શ્રીજી મહારાજ પ્રથમવાર બાપુભાઈને ઘેર વડતાલના બ્રાહ્મણોની બનાવેલી રસોઈ જમ્યા છે, સંતો જમ્યા, પાર્ષદો જમ્યા, સૌ હરિભક્તોને શ્રીજી મહારાજે સરસ મજાની પ્રસાદી પોતાની આપી છે. વડતાલમાં પોઢવાનું થયું, મેડી ઉપર ઉતારો આપ્યો છે. બાપુભાઈને મોટી જમીન છે, આજે પણ બાપુભાઈના વંશજો પાસે સૌથી મોટી જમીન વડતાલમાં છે. પરસોત્તમભાઈ, કિશાભાઈ, કિશાભાઈ શંકરભાઈ આ પેઢી કહેવાય, લક્ષ્મીનારાયણ દેવ હાઈસ્કૂલ જે છે એ પરસોત્તમભાઈ કિશાભાઈએ બનાવેલી છે. વડતાલમાં જ્યારે જાઓ હાઈસ્કૂલ જુઓ, વડતાલનું બાળમંદિર પણ એમનું બનાવેલું છે પેઢીમાં.
આજે પણ 50 વીઘા ઉપર જ જમીન છે, એટલે બહુ મોટી ખેતીવાડી હતી. ઘણા ગાડા છે, બળદો છે. આંગણામાં એક ગાડું હતું. શ્રી મહારાજે કહ્યું, અમને મેળીમાં સુવાનું નહીં ફાવે રાત્રે, એટલે આ ગાડાનો માંચડો છે ને એમાં અમે સૂઈ જઈશું. બોચાસણ ગયા ત્યારે બાપુભાઈ છે અને એમના દીકરા રણછોડદાસ છે, બીજા બધા 6 ભાઈઓ વડતાલ હતા. એમાં દાજીભાઈને એવો વિચાર આવ્યો કે અહીંયા જે મહાત્મા આવ્યા હતા, મુનિ આવ્યા હતા, એવું કહેતા હતા કે જેના ચરણમાં 16 ચિહ્નો હોય એ ભગવાન ગણાય, કળિયુગમાં 16 ચિહ્ન વિનાને ભગવાન ગણી શકાય નહીં, ભગવાનના પ્રતાપથી આવું તપાસીને જોવું. તો દાજીભાઈને એવો વિચાર આવ્યો કે આ ભગવાન છે તો એમના ચરણમાં 16 ચિહ્ન છે કે નહીં. શ્રી મહારાજ સૂતા છે, બહાર સૂતા છે, માતડામાં સૂતા છે, ગોદડું ઉઠ્યું છે. દાજીભાઈનો સંકલ્પ જાણી ગયા છે. પગ લાંબા કર્યા પ્રભુ જ્યારે, 16 ચિહ્ન તેણે દીઠા ત્યારે, દાજીભાઈનો સંશય ગયો, ભગવાનનો નિશ્ચય થયો. આ તો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે એવો નિશ્ચય શ્રીજી મહારાજનો દાજીભાઈને થયો છે. 8ભાઈ સત્સંગી થયા છે, બાપુભાઈ અને એમના બધા દીકરાઓ. ખડકીના મેળે પલંગ રાત્રે ફરી પાછો મોડેથી આ નિશ્ચય થયા પછી પલંગ ઉપર નવો કર્યો, મહારાજને ફરીવાર પોઢાડ્યા. દિવસે જેટલા હરિભક્તો દર્શન કરવા આવે છે એની આગળ મહારાજ જ્ઞાનની વાત કરે છે, રાત્રે ફરી પાછી કથા વાર્તા થાય છે. દૈવી જીવો જેટલા મુમુક્ષુ હતા ને એ બધાને શ્રીજી મહારાજની વાતમાં રસ છે, બધા સત્સંગી થયા છે. એક વાસણ સુતાર નામના બહુ સારા મુમુક્ષુ દૈવી હરિભગત થયા છે. શ્રીજી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ મારે ઘેર પધારો ને. મહારાજે એમને દૈવી જીવ જાણી, પૂર્વના મુક્ત જાણીને એમને ઘેર મહારાજ પધાર્યા છે. ભક્તવત્સલ ભગવાન એને ઘેર ગયા. ઘર તો બહુ નાનું છે, ઘરની પાછળ એક દાડમડીનું એક ઝાડ હતું. મહારાજ કહે છે આ દાડમના છાયા જેવો છાયો નથી લાગતો, લાવો પલંગ આપણે અહીંયા સૂઈએ. એટલે સૌ પ્રથમ બાપુભાઈના ત્યાં ગાડાના અંદર સૂતા, પછી ઉપરની મેળી ઉપર મહારાજ સૂતા. વડતાલ આવો ત્યારે આ બધી સ્મૃતિ કરવાની છે એટલે રિપીટેશન કરું છું. અને ત્રીજી વાર બીજી રાતે મહારાજ વાસણ સુતારના ઘરે જઈ અને દાડમડીનું ઝાડ છે ત્યાં સૂતા છે. મહારાજને દાડમડીનું ઝાડ છે ત્યાં સૂતા. મહારાજને કહે છે મહારાજ મારે પૂજા કરવાની રહી ગઈ છે, ચંદન લાવ્યા છે, હાર લાવ્યા છે. પાગ મહારાજે ધારણ કરી હતી એમાં સરસ મજાના તોરા ધારણ કરાવ્યા છે. મહારાજને ધૂપ પહેલા કર્યો છે, પછી દીપ કર્યો છે અને પછી આરતી ઉતારી છે. મહારાજની પાસે ભેટ મૂકી છે. મહારાજની સાથે સંતો છે, સંતોને પણ એ જ રીતે પૂજા છે, વરદાન માંગ્યું છે ભગવાનની પાસે. ધૂપ દીપ નૈવેદ્ય આરતી કર્યા પછી વરદાન માંગવું, ભગવાનની પાસે વરદાન માંગ્યું. હે મહારાજ, તમારા ચરણનું કાયમ ધ્યાન રહો, તમારા ચરણારવિંદમાં પ્રીતિ રહો એવું મને આપો. મુખે માંગ્યું વળી વરદાન, પ્રભુ તવ પદનું રહે ધ્યાન, તથાસ્તુ કહી મુનિ માથે, મૂક્યો હાથ સુતારના માથે. શ્રીજી મહારાજે એના માથા ઉપર હાથ મૂક્યો છે. બરાબર આ જ ટાઈમે એક અદ્ભુત ઘટના ઘટી છે. આપણે બધા એવું જાણીએ છીએ કે જુબન પૈકી ઘોડા ચોરવા માટે ક્યાં ગયા હતા? દભાણ ગયા હતા. પ્રસંગ એ છે, પણ એ પહેલા એ વડતાલમાં ઘોડા ચોરવા માટે આવ્યા છે. જાણ્યું છે શ્રીજી મહારાજ પાસે માણકી ઘોડી છે, રોજો ઘોડો છે, કાઠિયાવાડના કાઠી દરબારો સરસ મજાના પાણીદાર ઘોડાઓ રાખે છે, તો આપણે ઘોડા ચોરવા છે. એટલે સૌ પ્રથમ આ કથાની અંદર એ કથા પણ આવે છે, બાપુભાઈને ઘેર ઘોડા ચોરવા માટે જુબન પગી આવ્યા છે. રૂડી રીતે સુણ રાજન, પગી જોબનનું આખ્યાન.
જોબન વડતાલો નામે વડતાલમાં એક બહુ મોટો લૂંટારો જેનો ત્રાસ ચારે બાજુનો છે. રાજાને પણ જેનો ત્રાસ લાગે છે, ચોરી કરવા ચારે દિશામાં જાય છે, કોઈથી પકડાય એવો નથી. મોટા મહીપતિ એટલે સર સયાજીરાવ ગાયકવાડે એની પણ તિજોરી ફાડી આવ્યા છે. વાટમાં કોઈ પણ મળે એને દોડે દાડે લૂંટી લે છે. 100-100 ગાંવ સુધી જેનું નામ છે રાજાએ ઓળખે છે અને પ્રજાએ ઓળખે છે. ચાર ભાઈઓ છે. એક ભાઈનું નામ સકરાપગી છે, બીજા ભાઈનું નામ સુંદરપગી છે, ત્રીજા ભાઈનું નામ દલાપગી છે અને ચોથો ભાઈ જોબન છે. સુંદર, સકરો, દલો અને જોબન આ ચાર ભાઈ છે. ચારે ભાઈના બાપુજીનું નામ ભાયાભાઈ છે એટલે જોબન ભાયા કહેવાય છે. ભાઈ બધા ભાઈઓમાં ચોરીના કારણે સંપ વધી ગયો છે. બધાનો એક સરખો ધંધો છે, લૂંટ કરવા જોડે જાય, લૂંટેલો માલ આવે એટલે હરખે ભાગે વેચીને ખાય છે. આ જ પ્રમાણે મિત્રાચારી જગતમાં વધારે ચાલતી હોય એવું દેખાય છે. કોઈકને જ ભગવાનની ભક્તિના કારણે વધારે હેત થતો છે એવું પણ દેખાય છે. સગાવાલાઓ પણ આના કારણે બધા વધી ગયા છે, એનો જથ્થો વધી ગયો, કારણ કે લૂંટેલો માલ છે એમાં બધાને ભાગ મળે છે. સગાવાલા વધારે છે, ચારે ભાઈઓમાં સંપ છે, ગમે ત્યાં જાય એટલે મેસેજ મળી જાય છે એટલે કોઈથી ડરવાનું તો રહ્યું નથી. સુંદર પગીને બોલાવીને જોબન પગીએ વાત કરી છે, ભાઈ સુંદર ને જ બોલાવી પગી જોબને વાત સુણાવી, પાટીદાર ના ફળિયા માહી એક બાવો આવેલો છે અહી. પાટીદાર ના ફળિયામાં એક બાવો આવ્યો છે. મોટા મોટા પાટીદારો એને પરમેશ્વર કહે છે, એની પ્રભુતા જોવી પડશે. ભાઈ આપણે જઈ અને એ ભગવાન છે તો નક્કી તો કરી આવીએ. રાતે સર્વ ઊંઘી જાય જ્યારે તેની ઘોડી છોડી લેવી ત્યારે, બધા ઊંઘી જાય એટલે આપણે ઘોડી છોડી લાવીએ, પછી એની રાખવાની વડતાલમાં ઘોડીને, તરત એની એ સાંજિયાનો નિકાલ કરી દેવાનો. આપણે નહીં ઘણા મોટર ચોરવા જાય છે, લઈ આવે સાબરકાંઠામાં, મળે પંચમહાલમાં એટલે ઘોડી વેચી દેવાની તરત જ. આજે રાત્રે તમારે સુંદર પગીયા ઘોડી ચોરવા માટે જવાનું છે, મારી વાત તમારે માનવાની છે. સુણી બોલ્યા પગી સુંદરજી, એવું કરવા નથી મારી મરજી, એના દર્શન કીધા છે મેય, મહામૂર્તિ ચમત્કારી છે. ભાઈ એવું છે, આજે હું દિવસે ગયો તો એમના દર્શન કરવા, બહુ ચમત્કારી મૂર્તિ મને તો જણાય, એમની આંખોમાં આંખ નાખવા ગયો ત્યાં તો મને કંઈક કંઈક થઈ ગયું. મારાથી એ મૂર્તિનું આમ દર્શન કર્યું ત્યાં જ મને તન મન ભાન ભૂલાઈ ગયું, મારે એ ચાળો કરવો નથી. અને આ જોબન જુઓ, મોટા પુરુષની છેડ ના કરાય, એમનાથી અંતરમાં ડરતું રહેવું. સુંદરજી તો ગયા પણ જોબન પગીને કઈ સાંત્વના થાય તો બહુ મોટા લૂંટારા છે. અડધી રાત વીતી ગઈ ત્યારે જોબન પગી જાતે ચાલ્યા છે, ઠેલી કુબેર દાસની ખડકી, બાયરાઈજી ત્યાં ઉઠ્યા ભડકી. કુબેરદાસ કહેતા બાપુભાઈની ખડકીને ઠેકીને અંદર પડ્યા છે જોબન પગી. રાઈજી ભાઈ હતા એમના દીકરા એ ઝપકીને જાગી ગયા. પગી જોબનને જોયો જ્યારે કહે રાયજી ક્રોધથી ત્યારે, આવી રીતે છંછેડો છો અમને તેથી લાભ થશે નહીં તમને. એટલે ગામમાં ને ગામમાં ચોરી કરવાની, ગામની બહાર કઈ દેખાતું નથી. આ ભગવાન આવ્યા છે, પરમેશ્વર આવ્યા, મોટા પુરુષ આવ્યા, આપણા ગામનું ભાગ ખુલી ગયું અને તું ચોરી કરવા આવ્યો. જોબન પગી બોલ્યા, જો ભાઈ આ ગામમાં આવેલો માલ ના લઈએ, બારગામ જઈને લૂંટીએ, આ તો ખરું ટાણું આવ્યું ગણાય. આજે જો તમે આડા ફરશો તો પછી ગામમાં તમારે રહેવું બાપુભાઈ ભારે પડશે, રાયજીભાઈ તમારે રહેવું ભારે પડશે. બંને વચ્ચે બરાબર ચકમક જરી ગઈ છે. ભગવાન આવ્યા, મોટા પુરુષ આવ્યા અને જોબન તમે આમ કરશો તો તમારું ભલું નહીં થાય,
તમે ક્ષત્રિય છો, તમારે આવું ન કરાય, ક્ષત્રિયનો ધર્મ યાદ કરાયો, એટલે જોબન પગી પાછા પડ્યા છે. શ્રીજી મહારાજ 3 દિવસ સુધી બાપુભાઈને ઘરે રહ્યા છે. 4થે દિવસે જમી અને મહારાજ વિદાય થાય છે. જતી વખતે પણ ભગવાન બોરડીના વૃક્ષની પાસે ફરીવાર ગયા છે. બહુ બોરડીના વૃક્ષને વખાણ્યું છે, આહા શું સરસ મજાનું બોરડીનું વૃક્ષ છે, અરે બહુ સરસ બોરડીનું વૃક્ષ છે, આવું વૃક્ષ અમને અતિ પ્રિય વૃક્ષ છે, આની શું વાત કરીએ, વારે વારે એના વખાણ કર્યા છે. ભૂપ કહે બ્રહ્મચારીને વડતાલમાં વિશ્વાધાર, સાકારણ બદરી તરુને આ નિરખ્યું વારંવાર. ભગવાને વારે વારે આ બોરડીના વૃક્ષને જોયું, એનું કારણ છે. કારણ શું છે? ભૂમિ ઉપર ભગવાન જે ભૂમિમાં બોરડીનું વૃક્ષ છે ત્યાં વરી વરીને કેમ ગયા, અને વડતાલમાં આવ્યા પહેલી વાર કેમ ત્યાં ઉતર્યા, અને સંન્યાસીએ કેમ એને વખાણી હતી, એનો મને મર્મ કોને? અચિંત્યાનંદીને અભયસિંહ રાજાએ વાત કરી છે. જો સાંભળો, પૂર્વકાળે ભૃગુ ઋષિના નારીના પેટે એક પુત્રીનો જન્મ થયો છે, એનું નામ લક્ષ્મી નિર્ધાર કર્યો છે. બહુ રૂડા છે, સદગુણનો ધામ છે, પરણાવવાને લાયક થયા ત્યારે નારદજી આવ્યા છે. ઋષિ આવ્યા, મહાન સ્વયં નારાયણનો અંશાવતાર છે એટલે ભૃગુ ઋષિ એમનું અર્ચન કર્યું છે, એમને જમાડ્યા છે, ભોજન આપ્યું છે. સુશીલ પરણાવવા યોગ્ય થયેલા કન્યા લક્ષ્મીજીને લાવીને પગે લગાડ્યા છે. રમા કહેતા લક્ષ્મીજી નારદજીને પગે લાગ્યા એટલે ભૃગુ ઋષિએ બે હાથ તોડીને પ્રાર્થના કરી, મારી દીકરી પરણાવવાને યોગ્ય થયા છે, એના યોગ્ય કોઈ વર હોય તો કૃપા કરો ને નારદજી. નારદજી બોલ્યા, ઓહો લક્ષ્મીજી છે એટલે એને યોગ્ય બીજો કોઈ વર ન ગણાય, એને યોગ્ય તો નારાયણ ગણાય, પણ વિષ્ણુ વર ત્યારે જ મળે છે કે જ્યારે ઉગ્ર તપ કરવામાં આવે છે. ત્યારે લક્ષ્મી કહે, હું ક્યાં જઈને તપ કરું? નારદજી કહે છે, બાઈ સાંભળ, આ પૃથ્વી ઉપર તપ કરવા જેવી કોઈ ભૂમિ હોય તો એ બદ્રિકાશ્રમ જ્યાં સ્વયં નારાયણ બિરાજે છે એ છે, પણ ત્યાં કઠોર શરીરથી મનથી દ્રઢ રહેવાથી તપ થાય છે, પણ હેડંબા વનમાં બોરડીનું વૃક્ષ છે ત્યાં તું જઈશ ને, ત્યાં તને તપ કરવાથી સહેજે સહેજે નારાયણની લક્ષ તને વિષ્ણુની પ્રાપ્તિ થશે. જો સાંભળ, જપ તપ ઘેર કરાય ને તેનું સાધારણ ફળ થાય, જ્યાં પવિત્ર દેશ હોય ને ત્યાં જપ તપ કરીએ ને એનું ફળ મોટું થાય, મોટું એટલે કેલું લક્ષ ગણું થાય. હું નથી કહેતો, આ સુરતી શાસ્ત્ર કહે છે. એટલે લક્ષ્મીજીએ કહ્યું, મારામાં મને દયા કરીને એવું સ્થળ બતાવો નારદજી કે જે સ્થળે જવાથી મને લક્ષ ગણા તપનું ફળ મળે. કહે નારદ, સાંભળ બાઈ, કહું ક્ષેત્ર અક્ષય ફળદાયી, મહીસાગર ને વેત્રવતી, ત્રીજી સાબરમતી કરે ગતિ, તે આ ત્રણે ના મધ્ય પાવન, હિતકારી છે હેડંબાવન, તરુ વેલી તણો નહી પાર, બદરી એક તંબુ આકાર. નારદજી કે